અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં બોલિવૂડ સિંગર અરિજિત સિંહનો લાઈવ ઇન કોન્સર્ટ યોજાયો હતો. આ કોન્સર્ટ માટે હજારોથી લાખો રૂપિયા ખર્ચીને લોકોએ પાસ કરી દીધા હતા, પરંતુ કોન્સર્ટના સ્થળે પહોંચતા દર્શકોને કડવો અનુભવ થયો હતો. કાદવ કીચડવાળા માર્ગ પરથી લોકોએ ચાલતા કોન્સર્ટ સુધી જવું પડ્યું હતું. એટલું જ નહીં, કોન્સર્ટમાં જઈને પણ લોકોને એન્ટ્રી માટેના બેલ્ટ માટે ધક્કા ખાવા પડ્યા હતા. 7 વાગ્યાના કોન્સર્ટ માટે 5 વાગ્યાથી લોકો પહોંચ્યા હતા, પરંતુ પાર્કિંગની પૂરતી વ્યવસ્થા ન હોવાથી આસપાસના ટીપી રોડ પર જ્યાં જગ્યા મળી ત્યાં લોકોએ પાર્કિંગ કરવું પડ્યું હતું. પાર્કિંગ કર્યા બાદ 2 કિલોમીટર ચાલીને કોન્સર્ટના સ્થળ સુધી પહોંચવું પડ્યું હતું. અરેન્જમેન્ટ જ નથી સરખી, કે ત્યાંથી કોઈએ કીધું જ નથી કે ક્યાં જવાનું, કે હા આગળ જાઓ આગળ જાઓ, પણ બેન્ડ સ્પેસિફિકલી પૂછીએ છીએ કે બેન્ડ ક્યાંથી લેવાના તો કહેતા નથી. અહીંયા આયા પછી ખબર. અરે બેન્ડ સાયન્સ સિટી જ્યારે ગયા એ વખતે કીધું કે હવે પતી ગયા છે તો ત્યાંથી ટોકન લેજો ડાયરેક્ટ બુક માય શોથી. અહીંયા આવ્યા પછી કોઈ ગાઈડન્સ મળ્યું કે ત્યાં જવાનું? કઈ અરેન્જમેન્ટ જ નથી સરખી, કે ત્યાંથી કોઈએ કીધું જ નથી કે ક્યાં જવાનું, કે હા આગળ જાઓ આગળ જાઓ, પણ બેન્ડ સ્પેસિફિકલી પૂછીએ છીએ કે બેન્ડ ક્યાંથી લેવાના તો કહેતા નથી. અહીંયા આયા પછી ખબર. અરે બેન્ડ સાયન્સ સિટી જ્યારે ગયા એ વખતે કીધું કે હવે પતી ગયા છે તો ત્યાંથી ટોકન લેજો ડાયરેક્ટ બુક માય શોથી. અહીંયા આવ્યા પછી કોઈ